કર્યા છે આદરણીય વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ આભાર. મોરબી, પ્રાચી, પાલીતાણા, પછી હવે નવસારી ખાતે ઉપસ્થિત રહેલા માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરીશ એમના ઉદબોધન અને માર્ગદર્શન માટે. આપ સૌ બપોરે 3 વાગ્યાથી આ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત છો. અક્રેડિટ ભરેલા આ ગ્રાઉન્ડમાં આપની ઇંતજારીનો અંત આવે છે અને માનનીય વડાપ્રધાનશ્રી ઉપસ્થિત થયા છે ત્યારે એમને વિનંતી કરીશ એમના ઉદબોધન માટે. આજે નવસારીમાં નવસારી, જલાલપુર, ગણદેવી અને વાંસદા વિધાનસભાના આપ સૌ પરિવારજનો ઉપસ્થિત છો ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને હું વિનંતી કરીશ એમના ઉદબોધન માટે. આપના સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એક નાનકડો બાળક મોદી સાહેબનો માસ્ક પહેરીને ઉભો છે. એ અસાધ્ય બીમારીથી પીડાઈ રહ્યો છે અને એ મોદી સાહેબને એના આરાધ્ય દેવ માને છે. આ કડોદરા ખાતે પણ આ બાળક ત્યાં ઉપસ્થિત હતો. કદાચ એણે સતત પોતાની ઈચ્છાશક્તિ દ્વારા આ ઉપસ્થિત રહેવા માટે પ્રયાસ કર્યો છે. આજે આદરણીય વડાપ્રધાન શ્રી અત્યંત લાગણીશીલ ક્ષણોમાં આ બાળક સાથે અત્યારે આપ નિહાળી રહ્યા છો. આપના સ્ક્રીન ઉપર હું વિનંતી કરીશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉદબોધન અર્થે. ભારત માતા કે. મંચ પર બિરાજમાન મંત્રીમંડળના મારા સાથી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, અહીંના સાંસદ શ્રીમાન સી આર પાટીલ, વલસાડના સાંસદ ડોક્ટર કેસી પટેલ, અમારા વરિષ્ઠ આગેવાન ભાઈ શ્રી મંગુભાઈ, ભાઈ શ્રી ભરતસિંહ પરમાર, ભૂરાભાઈ શાહ, નિરંજનભાઈ, જયેશભાઈ, લક્ષ્મણભાઈ, દિનેશભાઈ, અલકાબેન, છનાભાઈ ચૌધરી, અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જલાલપુરથી ભાઈ શ્રી આરસી પટેલ. આરસી અહીંયા આવો. નવસારીથી ભાઈ પિયુષભાઈ દેસાઈ, પારડીથી નરેશ પટેલ, વાંસદાથી ગણપતભાઈ માવલા, આપ સૌ બે હાથ ઊંચા કરીને ભારત માતાની જય બોલીને આ અમારા બધા સાથીઓને આશીર્વાદ આપો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. નવારી મજામાં
જ્યાં જ્યાં મારી નજર પહોંચે છે જાણે કેસરિયા સાગર ઉમટી પડ્યો હોય. ભાઈઓ બહેનો, આજકાલ દેશમાં ત્રણ ચૂંટણીઓ ચાલી રહી છે અને ત્રણેય ચૂંટણીના પરિણામ નક્કી છે. અને 100 એ 100% નક્કી છે, એમાં કોઈ મિનમેક થાય એમ નથી. એક ચૂંટણી ચાલી રહી છે ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની, અને એનું પરિણામ સૌથી પહેલું આવવાનું છે. અને ફરી તમે જોજો કે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો બરાબર ફરકવાનો છે. બીજી ચૂંટણી ગુજરાતની શું પરિણામ આવશે? અને ત્રીજી ચૂંટણી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખની. એનું પરિણામ પણ નક્કી જ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપ સિવાય કોઈ જીતી નહીં શકે. અને કોંગ્રેસની ચૂંટણીમાં આ પરિવાર સિવાય કોઈ પેસી નહીં શકે. ભાઈઓ બહેનો, ચૂંટણી પ્રવાસનો મારો આ બીજો દિવસ છે. મેં કચ્છમાં અબડાસા નલિયા પાસે માતાના મઢે જઈને આશાપુરા માના દર્શન કરીને પ્રચાર યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં જ્યાં જ્યાં જવાનું થયું છે, મેં ગુજરાતમાં 2002ની ચૂંટણી જોઈ છે, 2007ની વિધાનસભાની ચૂંટણી જોઈ છે, 2012ની વિધાનસભાની ચૂંટણી જોઈ છે, પણ આ વખતે 2017નો વંટોળ કોંગ્રેસને જડમૂળથી ઉખડી નાખવાનો ગુજરાતનો મિજાજ દેખાય છે. અને ગુજરાતના સામાન્ય માનવીને હાડો હાડ લાગી આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી અને આ પરિવાર ગુજરાતનું ઘોર વિરોધી છે અને ગુજરાત એમને સબક શીખવાડીને જ રહેવાનું છે. આટલું બધું ઝેર! અરે, ચૂંટણીમાં તો હાર જીત થયા કરે ભાઈ,
અમારી તો 40-40 વર્ષ સુધી ડિપોઝિટો ગઈ હતી, અને અમે તો કોઈ ડિપોઝિટ બચે ને તો એ પેણા વેચતા હતા, વાહ ચલો ડિપોઝિટ બચી ગઈ. આ તો એમ જ માને છે કે આ બધું એમના કુટુંબના ખાતે જ લખાયેલું છે, આ એમનું રાજઘરાનું છે. અને આ મોદી આવી કેવી રીતે ગયો? જાણે અમારું બધો ગણાશ લૂંટાઈ ગયો. હસી નથી શકતા બોલો. અને વાતે ને વાતે ઝેર ઉગળવા સિવાય બહાર કઈ નીકળતું નથી. ભાઈઓ બહેનો, લોકતંત્રમાં આ પ્રકારનો દ્વેષ એ લોકતંત્રને શોભા નથી આપતો. તમારું વાણી, વર્તન, વ્યવહાર લોકશાહીની મર્યાદાઓને વીંખી રહ્યું છે, પીંખી રહ્યું છે. અને એટલા માટે ગુજરાતની જનતાએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ધરતીએ જેમનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે, જે આ દેશમાં લોકતાંત્રિક પ્રક્રિયાઓને સ્વીકારવા તૈયાર નથી, ગુજરાતની ધરતી પર એવા લોકોને કોઈ સ્થાન નથી. અને હજુ સમજવા તૈયાર નથી. નોટબંધી પછી ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ થઈ, અને બે જણની જોડી નીકળી હતી ત્યાં, અને આખો દેશનું મીડિયા પાલીઓ પાડતું હતું કે આ નવો યુગ આવ્યો છે, બે જુવાની આવ્યા છે, બસ હવે તો પતી ગયું, વળતા પાણી મોદીના, ભાજપ સમાપ્ત, બધું યાદ કરો બધું. અને પરિણામો આયા શું થયું ભાઈ? અને મિજાજ તો કેવો? વોટ ઉત્તર પ્રદેશમાં માગવાના અને ગાળો ગુજરાતના ગધેડાઓને દેવાની? નાના, ઉત્તર પ્રદેશમાં ગુજરાતના માણસો જવા દો, ગુજરાતના ગધેડા બી એમનો ઊંઘ ઉડાડી દીધી હતી ભાઈ. અરે ગુજરાતના ગધેડા તમને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ હરાવી શકતા હોય તો આ ગુજરાત તો જનતા જનાર્દન જાગ્યો છે. આ ગુજરાતની જનતા જનાર્દનનો મિજાજ જાગ્યો છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતીનું ખંભીર જાગ્યું છે કે હવે તમારે હિસાબ ચૂકતે કરીને જ રહેવું પડશે. ભાઈઓ બહેનો, લોકશાહીમાં એમને એમની વાત કહેવાનો અધિકાર છે, પણ એનો અર્થ એ તો નહીં કે મારીને ભાગી જવું, ગાળો બોલીને જતા રહેવાનું, જૂઠાણા ફેલાવીને હાલતા રહેવાનું, મોં માથા વગરના, તળિયા વગરના રોજ ગપાટા જ માર્યા કરવાના? અરે લોકતંત્રમાં ચૂંટણી એક ગંભીર બાબત હોય છે, એ બાળકોના ખેલવાના ખેલ નથી હોતા. એમાં ગંભીર વાતચીત જરૂરી હોય છે. જનતા જનાર્દનને તમારી વાત સમજાવવી પડે. પણ ના, કાશ્મીરની અંદર નોટબંધી પછી
હવાલાના કારોબાર કેવી રીતે ચાલતા હતા એનો આખો પર્દાફાશ થયો. પાકિસ્તાનમાંથી પૈસા કેવી રીતે આવતા હતા, કયા રસ્તે આવતા હતા, પથ્થર મારવા વાળા માટે પેમેન્ટ કેવી રીતે થતા હતા, આતંકવાદીઓની સુખ સુવિધાની વ્યવસ્થાઓ કેવી રીતે થતી હતી, અને આ બધું કરવા માટે સફેદ દૂધ જેવા કપડાં પહેરીને ફરનારા લોકો કેવા કેવા કારસા કરતા હતા. આ નોટબંધી પછી બધું પકડાણું. ચાલીસ વર્ષથી આ દેશ કાશ્મીરમાં આતંકવાદનો શિકાર બન્યું છે. પાકિસ્તાનના આતંકવાદીઓ આવીને નિર્દોષ નાગરિકોને, વીર જવાનોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. કોંગ્રેસ વાળા મને પૂછે છે, મોદીજી તમે શું કર્યું? આ બધા હવાલા કારોબારીઓ જેલના સળિયા પાછળ દિલ્હીની જેલોમાં સડી રહ્યા છે. આ કામ તમે પણ કરી શક્યા હોત, પણ તમારી રાજરમત એનું આ પરિણામ છે કે દેશને આ સહન કરવું પડ્યું છે. એટલું જ નહીં, હમણાં અમરનાથ યાત્રીઓ પર હુમલો થયો. આપણા જ વિસ્તારના અનેક પરિવારો આતંકવાદીઓનો શિકાર થયા. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, કેન્દ્રમાં મનમોહનસિંહજીની સરકાર હતી, ત્યારે પણ અમરનાથના યાત્રીઓ પર હુમલો થયો, અને ત્યારે પણ આપણા સુરત અને વલસાડ તરફના અનેક પરિવારોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. એ પણ એક ઘટના હતી, હમણાં પણ એક ઘટના હતી, પણ બંનેના પરિણામ જુદા હતા. તમને યાદ હશે કે સુરત અને વલસાડના આતંકવાદીઓ મનમોહનસિંહજીના જમાનામાં સુરત અને વલસાડના અમરનાથ યાત્રીઓને આતંકવાદીઓ મોતને ઘાટ ઉતાર્યા હતા. એ બધા આતંકવાદીઓ પોતાનું કામ પૂરું કરીને સહી સલામત પોતાની જગ્યા ઉપર પહોંચી ગયા. અને આ વખતે ગુજરાતના નિર્દોષ લોકોને મારનાર આતંકવાદીઓને 3 જ મહિનાની અંદર વીણી વીણી વીણીને સાફ કરી નાખવામાં આવ્યા, એક પણ બચ્યો નથી. અને નક્કી કરીને આણે જ માર્યો છે એનો જવાબ માગવામાં આવે. આ રીતે દેશ ચલાવ્યો છે અમે. અને તમે પાકિસ્તાનમાં ત્યાંની કોર્ટ એક આતંકવાદીને છોડે અને તમે અહીંયા તાલીઓ વગાડો? અરે ડૂબી મરો, ડૂબી મરો, કઈ શરમ આવે છે તમને? અરે પાકિસ્તાનમાં આતંકવાદીને છોડ્યો હોય કોર્ટે, એક સ્વરે હિન્દુસ્તાનમાંથી અવાજ ઉઠવો જોઈએ કે પાકિસ્તાન આતંકવાદીઓને કેવી રીતે શરણ આપી રહ્યું છે. એનું વધુ એક ઉદાહરણ ઉપલબ્ધ થયું છે. દુનિયા સામે પાકિસ્તાનને ખુલ્લું પાડવા માટે આનાથી વધારે મોટો અવસર નહોતો, પણ કમનસીબે એમના માટે તો ભારતમાં રાજકીય કાવા દાવા કરવા માટે થઈને દેશનું અહિત થાય તો પણ થવા દેવું, પાકિસ્તાનમાં કોઈ આતંકવાદી છૂટી જાય એના માટે પણ તાલીઓ પાડવી, એ એમનો રિવાજ રહ્યો છે.
શું આવા લોકોના હાથમાં ગુજરાત સોંપી શકાય? આવા લોકોના હાથમાં ગુજરાત સોંપી શકાય? આપ મને કહો ભાઈઓ, આ કાશ્મીરની સમસ્યાના મૂળમાં ગુનેગાર કોણ? કાશ્મીરની સમસ્યાના મૂળમાં ગુનેગાર કોણ? નિર્દોષ લોકો મોતને ગાંઠ મરતા રહ્યા, જવાબદાર કોણ? આ દેશમાં આતંકવાદ ફૂલ્યો ફાલ્યો, જવાબદાર કોણ? જવાબ અમારો માંગો છો ભાઈઓ બહેનો? અને રાજકીય ઈચ્છા શક્તિ હોય ને તો કેવું પરિણામ આવે છે. ક્રિકેટમાં કોઈ સેન્ચુરી કરે તો કેવી આપણી છાતી ગજગજ ફૂલે છે. ફૂલે છે કે નથી ફૂલતી? ફૂલે છે કે નથી ફૂલતી? અરે કાશ્મીરની ધરતી પર જમ્મુ કાશ્મીરની પોલીસ, સેનાના જવાનો, બીએસએફના જવાનો, સીઆરપીએફના જવાનોએ આતંકવાદીઓને મારવામાં બે સેન્ચુરી પૂરી કરી દીધી. બે સેન્ચુરી પૂરી કરી દીધી, ડબલ સેન્ચુરી. આતંકવાદીઓ સામેની લડાઈની આ મોટામાં મોટી ઘટના છે. અને એટલું કારણ એ છે કે દિલ્હીમાં એવી સરકાર બેઠી છે. ભાઈઓ બહેનો, થોડા દિવસ પહેલા ડોકલામમાં ચીન સામે માઇનસ ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય, રાત્રે ઠંડા પવન સુસવાટા મારતા હોય, 70 દિવસ સુધી ભારતના સૈનિકો આંખમાં આંખ મિલાવીને ચીનની સેના સામે આમ ખડે પગે ઉભા થઈ ગયા હતા. કોઈ ટસના મસ નહોતા થયા. કોઈ પણ હિન્દુસ્તાનીને ગર્વ થાય, કોઈ પણ હિન્દુસ્તાનીને ગર્વ થાય ત્યારે કોંગ્રેસના નેતા શું કરતા હતા? એક તરફ ચીન સામે દેશના જવાનો મોરચો માંડીને બેઠા હતા ત્યારે કોંગ્રેસના નેતા ચીનના રાજદૂત સાથે આજા ગલે લગ જા, આજા ગલે લગ જા. નહીં, આ તમારી જવાબદારી ભર્યો વ્યવહાર છે. 10 વર્ષ કરતા વધારે સમયથી તમે પાર્લામેન્ટમાં બેઠા છો, તમને આટલી ખેતાગમ નથી? અરે તમારે ભારતનું ડોકલામમાં શું ચાલે છે એ જાણવું હોય તો ભારતના વિદેશ વિભાગના અધિકારીઓને મળવું જોઈતું હતું. ચીન પાસેથી માહિતી લો તમે, અને પાછા ગૌરવભેર કહો. બેશરમીની હદ તો જુઓ કે તમે ગૌરવભેર કહો કે સીમા પરની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે એમની જોડે મીટિંગ કરી હતી. તમે મને કહો ભાઈ, તમે તમારા દેશ પાસેથી માહિતી લો કે દુશ્મન પાસેથી માહિતી લો? દેશ પાસેથી માહિતી લો કે દુશ્મન પાસેથી માહિતી લો? અને જે આ પ્રકારનું કૃત્ય કરે એવા લોકોને માફ કરાય? કરાય? માફ માફ કરાય? મને સમજાતું નથી ભાઈ કે આ પ્રકારનું રાજકારણ જ્યાં આખી દુનિયા ભારતની વાહવાહી કરતું હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી એટલી હદે વિરોધ કરવા માટે નીકળે કે જેમાં ભારતનું અહિત થઈ જાય? અરે તમારી લડાઈ મોદી સામે છે ને, જેટલી એની ચામડી ઉધેડી નાખવાનું કોણ ના પાડે તમને? પણ ભારતને નુકસાન થાય એવું શું કરવા કરો છો ભાઈ? ભારતનું નુકસાન થાય એવું શું કરવા કરો છો તમે? આ જો ગંભીરતા ના હોય
તો દેશ કેવી રીતે આગળ વધી શકે. ભાઈઓ બહેનો, વિદેશોમાં મજાક ઉડાવે, મજાક, મોદી વિદેશ ગયા છે, વિદેશ ગયા છે. અહીં અમારા નવસારીના લોકોને પૂછો કે મોદી વિદેશ જાય એનું શું થાય છે. 2 વર્ષ પહેલા ઈરાકની અંદર 49 જેટલા અમારા નવસારીના ભાઈઓ ફસાયા હતા. 24 કલાકની અંદર જીવતા પાછા લઈ આવવાનું કામ અમે કર્યું હતું. ભાઈઓ, અમારા કેરળની બહેનો, નર્સિંગનું કામ કરનારી ખ્રિસ્તી બહેનો, ખ્રિસ્તી સમાજને ભરેલી બહેનો, ભાજપની સરકાર અમને કોમવાદી ચિતરવામાં બાકી નથી રાખ્યું, તેમ છતાંય ઈરાકમાંથી આતંકવાદીઓના અડ્ડા પરથી 100 કરતા વધારે ભારતની કેરળની દીકરીઓને જીવતી પાછા લાવવાનું કામ અમારી સરકાર હિંમતભેર કરી. ફાધર પ્રેમ અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ ઉપાડી ગયા હતા, 2 વર્ષ સુધી એને બાનમાં રાખ્યો હતો. આ હિન્દુસ્તાનની સરકારમાં દમ છે કે ફાધર પ્રેમને જીવતો પાછો લાવી દીધો અને આજે એના પરિવાર સાથે કામ કરી રહ્યો છે. હમણાં કેરળના બીજા એક પાદરીને એને અમે છોડાવીને લઈ આવ્યા. ભાઈઓ બહેનો, વિશ્વ આખા સાથે આજે ભારતે જે નાતો જોડ્યો છે, જે સંબંધો કેળવ્યા છે, એનું પરિણામ છે શ્રીલંકામાં આપણા 5 માછીમારોને ફાંસીની સજા જાહેર થઈ ગઈ, ફાંસી આપવાની તારીખ જાહેર થઈ ગઈ. આપણે શ્રીલંકા સરકાર સાથે વાત કરીએ અને ઇતિહાસમાં ક્યારે આવું ન બન્યું હોય, 5 ભારતના તમિલનાડુના માછીમારોને ફાંસીના બાંચડે જતા પહેલા જીવતા હિન્દુસ્તાનમાં આપણે પાછા લઈ આવ્યા અને આજે તમિલનાડુમાં કામ કરે છે. હમણાં ગલ્ફ કન્ટ્રીઝમાં અનેક લોકોને ફાંસીની સજા થયેલી, ભારતીય નાગરિકોના હસ્તે કોઈને કોઈ ત્યાં ગુનો થયો હશે, આપણા સંબંધોનો ઉપયોગ કર્યો, ફાંસીમાંથી એમની જન્મટીપની અંદર પરિવર્તિત કરવામાં આવ્યું અને હવે જન્મટીપ પૂરી થવા આવી છે, એ પાછા પોતાના ઘરે પાછા પણ આવી જશે. ભાઈઓ બહેનો, 3000 કરતા વધારે લોકોને આ પ્રકારની મુસીબતોથી બચાવીને હિન્દુસ્તાનમાં પાછા લાવવાનું કામ આ વર્તમાન સરકાર કરી બતાવ્યું છે. ભાઈ, દુનિયા સાથેના સંબંધોના આધારે કરી બતાવ્યું છે. આખરે વિદેશ નીતિ શેના માટે? હિન્દુસ્તાન માટે, હિન્દુસ્તાનના નાગરિકો માટે, હિન્દુસ્તાનના ભવિષ્ય માટે હોય છે. અને સફળતાપૂર્વક આ કામગીરીને આપણે પાર પાડતા રહ્યા છીએ. પણ કોંગ્રેસ પાર્ટી આ દેશના સામાન્ય માનવીની સુરક્ષા દુનિયામાં જઈને હિન્દુસ્તાનનું ગૌરવગાન કરવાને બદલે હિન્દુસ્તાનનું નીચા જોણું થાય. આ કોંગ્રેસ પાર્ટી આટલા વર્ષ જેને રાજ કર્યું એ આ પ્રકારની પ્રવૃત્તિ કરે? આશ્ચર્ય થાય છે. ભાઈઓ, આ પાર્ટીને થયું છે શું? મહાત્મા ગાંધી જેવા મહાપુરુષો જે પાર્ટી સાથે નામ જોડાયેલું હોય, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોનું નામ જોડાયું હોય, એવા લોકોના હાથમાં કોંગ્રેસ પાર્ટી પહોંચી ગઈ છે કે જેના કારણે એનું નામ દેતા આપણને આ બધો ઇતિહાસ સામે આવે, પીડા થાય છે. આવા કામ કરવા માંડ્યા તમે? અને એવી કોંગ્રેસ પાર્ટીને ગુજરાત જેવું રાજ્ય જોઈએ. ભાઈ અપાય ના, પેસવા દે ભાઈ.
લીલા તોરણે પાછા મોકલવા જેવા છે કે નહીં? મોકલશો પાકો? સાફ કરી નાખો, સાફ કરી નાખો આ વખતે. એકેય પોલિંગ બુથમાં, એકેય પોલિંગ બુથમાં ઘૂસવા ના દો એમને. ભાઈઓ બહેનો, સિવાય કમળ કશું જ ના હોય એની કાળજી લેવા માટે થઈને હું આજે નવસારીની ધરતી પરથી આપને આગ્રહ કરી રહ્યો છું. Thank you.
ભાઈઓ બહેનો, આઝાનનો અવાજ સંભળાયો, આપણા વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં આદિવાસીઓના કલ્યાણને માટે આપણે જે રીતે જહેમત આદરી, હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારથી સિકલ સેલ અમારા આદિવાસી પરિવારો માટે સંકટ, પ્રધાનમંત્રી બન્યા પછી દુનિયામાં જ્યાં જ્યાં ગયો, જેમણે મેડિસિનના ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મેળવ્યા હતા એવા લોકોને મળ્યો, અને મારા આદિવાસી ભાઈઓના સિકલ સેલની બીમારીમાંથી મુક્તિ માટે સ્ટેમ સેલ દ્વારા કેવી રીતે ઉપયોગ થાય એના માટે મેં દુનિયાના લોકો જોડે ચર્ચાઓ માટે મારો સમય ખર્ચ્યો. દુનિયાના કોઈ પણ દેશમાં ગયો, હું મારા આદિવાસીને મારા હૃદયમાં કાયમ જોડે રાખીને ગયો. આપણે વનબંધુ કલ્યાણ યોજના ગુજરાતમાં કરી, આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને માટે આપણે કોઈ પાછી પાની ન કરી. રાજપીપળામાં આદિવાસી યુનિવર્સિટી, એ કામ કર્યું ભવિષ્યમાં આદિવાસીઓના જીવનમાં એક નવી ઉર્જા મળે, આધુનિકતા તરફ, વિકાસની નવી ઊંચાઈઓ તરફ, માનવ સંસાધનોનો વિકાસ થાય એની પર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું. આદિવાસી વિસ્તારમાં પીવાનું પાણી, ઘણી વાર તમે ધરમપુર બાજુ જાઓ, કારણ હું આ વિસ્તારમાં ઘણા વર્ષો સુધી મને કામ કરવાનો અવસર મળ્યો છે, ભરપૂર પાણી પડતું હોય પણ પાણી નીચે ઢળી જાય, મારે ગુજરાત સરકારને અભિનંદન આપવા છે. એમણે આદિવાસી વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવા માટે 3,000 કરોડ રૂપિયા કરતા વધારેની યોજનાઓ બનાવીને આદિવાસીઓને પીવાનું પાણી મળે, આદિવાસી વિસ્તારના ખેતરોમાં સિંચાઈ પહોંચી રહે એના માટેનું મહાન અભિયાન ઉપાડ્યું છે. લગભગ 900 જેટલા ગામો 1,700 કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચ કરીને ઘરમાં નળમાં પાણી આવે. નહીં તો એક જમાનો હતો ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના લોકો જયારે ગુજરાતમાંથી ગુજરાતની જનતાએ જયારે એમને કાઢ્યા ત્યારે 4% ઘરોમાં નળમાં પાણી જતું હતું. આજે અમે 80% સુધી પહોંચાડવામાં સફળ થયા છીએ અને એ કામ અમે કરી બતાવ્યું છે. પૈસા એક્ટ અને એમાં જે ગૌણ ખનીજ હોય છે એના હક્કોનો મહત્વનું કામ ભારતીય જનતા પાર્ટીએનું અમલીકરણ કરીને કર્યું છે, અને આદિવાસીઓને હક્કો આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ભાઈઓ બહેનો, આ દાંડી યાત્રા 2005માં દાંડી યાત્રાના રૂટ પરને હેરિટેજ રૂટ બનાવવાનું કોંગ્રેસ સરકારે જાહેર કર્યું હતું. જ્યાં સુધી હું પ્રધાનમંત્રી ન બન્યો ત્યારે વાત કાગળ પર જ લટકતી પડી હતી. પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી મળ્યા પછી આખી દાંડી માર્ગના વિકાસથી કામ કર્યું છે, અને બીજી ઓક્ટોબર 2018 સુધીમાં કામ પૂરું કરી દેવાની નેમ સાથે 100 કરોડ રૂપિયા ખર્ચીને વિકાસના કામો થઈ રહ્યા છે. ભાઈઓ, કોંગ્રેસે હંમેશા વાતો કરી અને પરિણામને પડે એની ચિંતા કરી. ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ એવા મહત્વના નિર્ણયો કર્યા છે. તમને આશ્ચર્ય થશે, આ બધા પોતાની જાતને ગરીબો જોડે જોડીને બધા ડ્રામેબાજી કરવા વાળાને ઓળખવા જેવા છે. મોટા મોલ હોય
તો 365 દિવસ ચાલી શકે, 24 કલાક ચાલી શકે, પણ નાનો વેપારી 8 વાગ્યા પછી પણ જો એની દુકાન ચાલતી હોય તો ગુમાસ્તાર ધારામાં જઈને એની પર કેસ થતા હતા. અમે આવીને નક્કી કર્યું કે મોટા મોટા મોલ આખી રાત ચાલી શકે, 365 દિવસ ચાલી શકે, તો મધ્યમ વર્ગનો સ્વામી સામાન્ય માણસ કરિયાણાની દુકાન હોય, પાનનો ગલ્લો હોય, નાની ચાની કેટલી હોય, એને તમે બંધ કરાવી દો. અમે કાયદો કરીને કહી દીધું કે આ ગરીબ સામાન્ય માનવીને પણ જેટલો સમય એનો દુકાન ધંધો ચાલુ રાખવો હોય ચાલુ રાખશે, રજા પાડવી કે ના પાડવી એની મરજીની વાત છે, એને કામ કરવું હોય તેને કરવા દેવો જોઈએ ભાઈ. અને એના કારણે નવા નવા લોકોને એમણે રોજગાર આપ્યો. જે દુકાનમાં પહેલા એક મજૂર કામ કરતો હતો બે રાખવા માંડ્યા. અમે મુદ્રા યોજના લાયા. આ મુદ્રા યોજના કોઈ પણ પ્રકારની બેંક ગેરંટી વગર લાખો રૂપિયાની લોન આ દેશના જુવાનીઓને આપવાનું કામ કરે છે. તમને જાણીને આનંદ થશે ભાઈઓ બહેનો, 9 કરોડ કરતા વધારે લોકોને, 4 લાખ કરોડ રૂપિયા કરતા વધારે લોન આ મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવી છે. અને એમાં 50% કરતા વધારે લોન લેનારી આપણી બહેનો છે. રોજગારની તકો કેવી રીતે ઉભી કરાય એ અમે કરી બતાવ્યું છે. ગુજરાતમાંથી 27 લાખ કરતા વધારે નવજવાનીઓ એમણે આ મુદ્રા યોજનાનો લાભ લીધો છે. અને એના કારણે એ પોતાના પગ ઉપર થયા છે. જોબ સિકરને બદલે જોબ ક્રિએટર બનવાનું કામ આજે ગુજરાતનો જવાનીઓ કરવા માંડ્યો છે, દેશનો જવાનીઓ કરવા માંડ્યો છે. ભાઈઓ બહેનો, મધ્યમ વર્ગનો માનવી જીએસટીના નામે ભ્રમિત કરવામાં આવે છે લોકોને. જીએસટી જીએસટી જીએસટી, અને ન જાણે કેવા કેવા લોકો એમને યાદ આવે છે. આપણને બધાને ગાંધી યાદ આવે, બુદ્ધ યાદ આવે, મહાવીર યાદ આવે, એમને ગબ્બર સિંહ યાદ આવે. હવે જેવા જેના સગા, આપણને આપણા સગા યાદ આવે, એમને એમના સગા યાદ આવે. આવે કે ના આવે ભાઈ? આપણને આપણા સગા યાદ આવે ને, એમને એમના સગા યાદ આવે. આપણને સરદાર પટેલ યાદ આવે, નેતાજી સુભાષ બોઝ યાદ આવે, ભગતસિંહ યાદ આવે, સુખદેવ યાદ આવે, રાજગુરુ યાદ આવે, અરે દાદાભાઈ નવરોજી યાદ આવે. એમને એમના સગા યાદ આવે. ભાઈઓ બહેનો, હવે એમ કે છે, હવે ખબર નહીં આવા અર્થશાસ્ત્રીઓને તો નોબેલ પ્રાઇઝ આપવું જ પડશે. હવે એ એમ કે છે કે બધાને 18% મોંઘામાં મોંઘી દારૂની બાટલી લેવી હોય તો એ 18%, પાંચ કરોડની કાર લેવી હોય તો એ 18%, કરોડ રૂપિયાની મોટરસાયકલ લેવી હોય તો એ 18%, અને મીઠું લેવું હોય તો એ 18%, સાદી પત્તાની બીડી લેવી હોય તો 18%, ખાખરા લેવા હોય તો 18%, ફાટ્યા તૂટ્યા જૂના પ્રકારના જૂતા લેવા હોય તો 18%, સાદા સીધા ગરીબને પહેરેવા કપડા લેવા હોય તો 18%. મને તમે કહો ભાઈ, આ ગરીબોનું ભલું કરવા વાળી વાત છે? ના ના, મને સમજાવો, ગરીબોનું ભલું કરવા વાળી વાત છે? મોંઘામાં મોંઘી સિગરેટ જેને પીવી હોય એને પણ 18%, અને ગરીબ માણસને મીઠું ખરીદવું હોય તો પણ 18%. આ ન્યાયી છે? આ બેઈમાની છે કે નહીં? આ ગરીબો વિરોધી વાત છે કે નહીં? એમને આવો નિયમ લાવવો છે, લાવવા દેવો છે? લાવવા દેવો છે? ગરીબોનું રક્ષણ થવું છે કે ના થવું જોઈએ? ગરીબોને ચીજો સસ્તા ભાવે મળવી જોઈએ કે ના મળવી જોઈએ?
અને મોજ મજાને અયાશી કરવા વાળાઓએ પૈસા ચૂકવવા જોઈએ કે ના ચૂકવવા જોઈએ? એમની પાસેથી વધારે ટેક્સ લેવો જોઈએ કે ના લેવો જોઈએ? ભાઈઓ બહેનો, અમે જો ખોટા હોઈએ તો હિન્દુસ્તાન અમને ક્યારેય માફ નહીં કરે. હમણાં જીએસટી પછી મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ થઈ, જીએસટી પછી મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ થઈ, નગરપાલિકા, નગર પંચાયત, ગ્રામ પંચાયત, કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થઈ ગયા મહારાષ્ટ્રમાં, સુપડા સાફ થઈ ગયા. કેટલીક જગ્યાએ તો કોંગ્રેસ પાર્ટી અપક્ષોના પછી પાંચમા નંબરે આવી. જીએસટી પછી થયેલી ચૂંટણીઓની વાત કરું છું ભાઈઓ. નોટબંધી પછી ચૂંટણી થઈ, ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસ સાફ થઈ ગઈ. જીએસટી પછી ચૂંટણી થઈ, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ. કોંગ્રેસ પાર્ટી આ દેશના નાગરિકોને એની વાત ગળે નથી ઉતારી શકતી. લોકોને મૂર્ખ બનાવવાનો એમણે કારસો રચ્યો છે, લોકોને ભડકાવવાના. સ્વચ્છતાનું કામ ઉપાડું એમાંય મજાક કરવાની, બોલો, એમને એમાંય વાંધો પડે? તમે મને કહો ભાઈ, સ્વચ્છતા ગમે કે ના ગમે, આપણો દેશ સ્વચ્છ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ગાંધીજીએ સ્વચ્છતાનું કામ કહ્યું હતું કે નહોતું કહ્યું? કોંગ્રેસને એમાંય વાંધો પડે? તમે કહો કોંગ્રેસ વાળાને સ્વચ્છતાનો કાર્યક્રમ આગળ ચલાવતા જોયો ભાઈ? એમાં કઈ ભાજપ કોંગ્રેસ હોય? દેશનું ભલું કરવાની વાત છે કે નહીં? કોઈ દેખાય તમને? એમાંય વાંધો? એને કોઈ પણ દેશનું ભલું કામ થાય એમાં એમને તકલીફ, સર્જિકલ સ્ટ્રાઇક. બોલો, એમાં એમને પ્રશ્ન પૂછ્યો કે સર્જિકલ સ્ટ્રાઇક સબૂત આપો, ફોટા બતાવો. ના ત્યાં ફિલ્મ ઉતારવા ગયા હતા? પેલાને જીવતો ઢાળી દેવા ગયા હતા, ગોળીઓનો વરસાદ કરવા ગયા હતા. હવે એમને વાંધો પડ્યો કે તમે એવું તે કેવું કર્યું કે બધા જીવતા પાછા આવ્યા? બોલો, હવે એમાં વાંધો? ભારતના વીર સૈનિકો બહાદુરીપૂર્વક જીવતા પાછા આવે એમાં એમણે વાંધો કે એવું કેવું કે બધા જીવતા પાછા આવ્યા? ભાઈઓ બહેનો, આ પ્રકારની 42 વાતો એમના પાસેથી ગુજરાતના ભાગ્યની માટે આશા ન કરી શકાય. મધ્યમ વર્ગનો માનવી, આ લોકોએ કેવો કારોબાર કર્યો તમને હું બતાવું. આ એલઈડી બલ્બ, આ એલઈડી બલ્બ મોદી આપીને શોધ્યો ભાઈ. એના પહેલા દુનિયામાં હતો કે નહોતો? વૈજ્ઞાનિકો સંશોધન કર્યું હતું કે નહોતું કર્યું? જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એલઈડી બલ્બ 350 રૂપિયા મળતો હતો, 350. આપણે આવીને એલઈડી બલ્બના લાભ શું છે? એક તો અજવાળું વધારે આપે, આંખોને નુકસાન ના થાય, અને બીજું વીજળી બિલ ઓછું આવે. હવે વીજળી બિલ ઓછું આવે એ વાત તો દરેક ગુજરાતીને ગળે ઉતરે કે ના ઉતરે? ઉતરે જ. ગુજરાતે હિન્દુસ્તાનમાં સૌથી ઝડપથી ઓછામાં ઓછા સમયમાં 3 કરોડ એલઈડીના બલ્બ નું વિતરણ કર્યું. અને કોંગ્રેસના જમાનામાં જે એલઈડી બલ્બ 350 રૂપિયામાં મળતો હતો, અમારી સરકાર આવ્યા પછી આ એલઈડી બલ્બ 50 રૂપિયાથી 70 રૂપિયાની વચ્ચે મળતો ગયો. હવે મને કહો કે જે લોકો 350માં વેચતા હતા એની મલાઈ કોણ ખાતું હતું? જરા કોણ ભાઈ, નાના, આ બધું કોના ખિસ્સામાં જતું હતું? આ બધી કાગા રોડ છે એની તમને ખબર પડે છે ને? 50 નો બલ્બ 350માં વેચાતો હતો, હવે 50માં આવી ગયો તો પછી મોદી એમને આંખમાં કણાની જેમ ખૂંચે કે ના ખૂંચે? દુખે પેટ ને કૂટે માથું ખરું કે ના કરું? આ તકલીફ એની છે. અને આના કારણે એકલા ગુજરાતમાં, એકલા ગુજરાતમાં મધ્યમ વર્ગનું કુટુંબ જેના ઘરમાં એલઈડી બલ્બ લાગ્યા છે, 2000 કરોડ રૂપિયાની બચત થઈ છે. 2000 કરોડ રૂપિયા
आप विचार करी शको कि एक सरकार सामान्य सुधारो लावीने मध्यम वर्गना परिवारना खिस्सामां 2000 करोड़ रूपया बचावी दे एनाथी मोटी राहत कई होई शके। आ काम अमे करी बतायुं छे भाई। उजाला योजना, गैसनू कनेक्शन, बधाने जेने खबर छे मध्यम वर्गना कुटुंबो गैसनू कनेक्शन लेवू होय ने तो आंखमां पाणी आवी जता था। पाणी नेताना घेर आटा मारवा पड़ता था, साहेबों ने पगे लागू पड़तु तो गैसनू कनेक्शन नहोतु मळतु अने गरीब मां लाकड़ाना चूले रसोई बनावीने शरीरमां 400 सिगरेट ना शरीरमां जती थी रोजनी अने घरमां पेला नाना नाना टाबरिया रमता होय एमना शरीरमां ए धुमाड़ो जतो तो। अमे आवीने 3 करोड़ कुटुंबोमां गैसना कनेक्शन आप्या अने आगामी दिवसों में 2 करोड़ बीजा आपवाना निर्धार साथे अमे आगळ वधी रह्या छे। गुजरात में पण लाखों परिवारों ना घर में सामे चालीने गैसना कनेक्शन आपीने अमारी माताओं बहनों की जिंदगी बचावानुं काम अमे कर्युं छे। मध्यम वर्गनो मानवी पराणे पैसा भेगा कर्या होय, दीकरी मोटी थई होय, हाथ पीड़ा करावानी गोठवण करी होय अने कुटुंबना वडीलने हार्ट एटेक आवे तो दवाखाने जाए डॉक्टर के 1.5 लाख रूपयानु स्टेंट लगाव पड़े, बीजो के 2 लाख नु लगाव पड़े, पेलो समझावे का विदेशी लगावो तो 2 लाख नु, देशी लगावो तो 1.5 लाख नु, पेलो कहे के देशी मन विदेशी में फरक शू, तो कहे के विदेशी होय तो जीववानी गेरंटी, देशी होय तो थोड़ो समय जीवो। एले पेलो बिचारो मध्यम वर्गनो मानवी एम के भले देवू करीशुं पण भाई तू 2 लाख वालो लगाय। हूं जयरे प्रधानमंत्री बनो मैं तपास आदर का छे शू हाड़ू, आ 2 लाख ने 1.5 लाख गरीब मणस जाए क्या, मध्यम वर्ग ना मानवी जाए क्या। मैं बधाने बोलाया, मैं कहू आप जरा हिसाब आपो के बने तमारो नफो केटलो, तमारा कारखाना खर्चो केटलो, तमारा गाड़ियाओ विमान उड़ाव उड़ करो एनो खर्चो बधु नाखवा कीधु। तमने जाणीने आश्चर्य थशे भाईओ, जे चीज 2 लाख में वेचाती थी 1.5 लाख में वेचाती थी आ दिल्ली में मध्यम वर्ग भलू करनारी एवी सरकार बैठी छे कि आजे 80% भाव नीचे आवी गया। 20,000-25,000 में भाईओ स्टेंट मळतो थई गयो, गरीब मानवी ने मदद करवानुं काम कर्युं। हवे मने को का 25,000-30,000 नो माल जे लोको 1.5 लाख 2 लाख में वेचता था आ मलई कोण खातुं तुं, पूछू पड़े कि ना पूछू पड़े भाई, आ मलाई कोण खातो तो, आ कोना खिस्सा में जतो तो। हवे मैं बधु बंद करायू, तकलीफ पड़े कि ना पड़े, मोदी पर गुस्सो आवे कि ना आवे, मोदी नी माहे पड़ी जाए कि ना पड़ी जाए, मोदी पर आरोपो करे कि ना करे, आ मूल आ छे भाई। आ बधा जे रोदणा रोवे छे ने एनु मूल कारण आ छे। चारे तरफ जो लूट चालती थी ए लूट बंद करवानु काम कर्यु छे अने एना कारणे अमने मुसीबत आवी छे। आप बने को भाईयो बहनों, आजाद हिंदुस्तान ने 70 वर्ष थई गया, आ लोको ए देश ने लूट्यो छे के नथी लूट्यो, पूरी ताकत थी को लूट्यो छे के नथी लूट्यो, कोणे लूट्यो छे, कोणे लूट्यो छे, आ लूटना पैसा गरीबों ने पाछा मळवा जोईए कि ना मळवा जोईए, मळवा जोईए कि नहीं मळवा जोईए, हिंदुस्तान ना युवानों ने पाछा मळवा जोईए कि नहीं मळवा जोईए, हिंदुस्तान ना खेडूत ने मळवा जोईए कि नहीं मळवा जोईए, हिंदुस्तान ना आदिवासी ने मळवा जोईए कि नहीं मळवा जोईए, हिंदुस्तान ना गरीब ने मळवा जोईए कि नहीं मळवा जोईए। आ काम मारे करवू जोईए कि ना करवू जोईए, हिम्मत भर करवू जोईए कि ना करवू जोईए, आ लोगों थी डरीने अटकवानी जरूर छे, अटकवानी जरूर छे, आगळ वधु, तमारा आशीर्वाद छे, बन्ने मुठ्ठी बंद करीने भारत मातेनी जय बोलीने आशीर्वाद आपो, भारत माता की, भारत माता की। भाईयो बहनो, 9 तारीखे चूंटणी छे, भारतीय जनता पार्टी ना बधा ज उमेदवारों ने 9 तारीखे भव्य विजय अपाओ, भारी मतदान करीने विजय अपाओ।
મારી સાથે ભારત માતાની જય બોલીને એમને આશીર્વાદ આપો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો. નવસારી, જલાલપુર, ગણદેવી અને વાંસદા ચારે વિધાનસભા મત વિસ્તારના મોટી સંખ્યા